जूनागढ़ भेसाण में विश्वविख्यात एवं परबधाम खाते 140 मूर्ति नो दिव्य चेतना महोत्सव की बे दिवस धामधूम पूर्वक उजवणी करवामां आवी हती। सत्यदास अमरदेवदास मारु नाम हर्षिता छे, हूँ जूनागढ़ थी आउ छू। आज सेवादास बापू की इस 40वीं पुण्यतिथि के अवसर पर यहाँ परबधाम में 64 जोगनी और 52 वीरों की प्राण प्रतिष्ठा का अवसर है और इस प्राण प्रतिष्ठा की उपलक्ष में बापू ने रथ यात्रा का आयोजन किया था जो जेतपुर से परब तक थी और इस रथ यात्रा में दिव्य से दिव्य भगवानों का स्वागत किया गया। लाखों लोगों श्रद्धालु आए थे और इस रथ यात्रा का को समर्थ किया और हम सब 500 लड़कियां थी जिन्होंने भगवान के स्वागत के लिए सिर पर कलश लिए थे और सिर पर गौ के ज्वारे लिए थे और हमारे सतगुरु की कृपा से हमें इस दिव्य माहौल में और इस दिव्य भगवानों का स्वागत करने का मौका मिला, इसलिए हम उनके आभारी हैं। सत्यदास अमर देवदास मारू नाम सोनल बेन छे, हूँ जूनागढ़ थी आऊँ छूँ। आज पूज्य सेवादास बापू की 40वीं पुण्यतिथि है અને આવતી આગામી 1, 2 અને 3 તારીખે જે દેવીઓની જે મૂર્તિઓ સ્થાપિત છે એની પ્રાણ પ્રતિષ્ઠા છે। આજે એ 64 જોગણી અને 52 વીરની શોભાયાત્રા હતી જેની પધરામણી આજે અતિ અલૌકિક દિવ્ય ગુરુદેવની હાજરીમાં જેતપુરથી અહીંયા એની રથયાત્રા શોભાયાત્રા હતી। એમાં અમે સવારથી સૌભાગ્ય થયા છીએ ગુરુદેવની કૃપાથી અને બધાએ ખૂબ જ આનંદ કર્યો અને અલૌકિક આજની દિવ્ય રથયાત્રાના અમે સાક્ષી બન્યા, એટલા માટે ગુરુદેવના અમે ખૂબ ખૂબ આભારી છીએ। આજ રોજ પરબધામ ખાતે દિવ્ય ચેતના મહોત્સવ અંતર્ગત જેતપુરથી લઈ અને પરબધામ સુધી જે 140 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મે મહિનાની 1, 2, 3 તારીખે યોજાવાનો છે એ અંતર્ગત 140 મૂર્તિની રથયાત્રા સ્વરૂપે જેતપુરથી લઈને પરબધામ સુધી અત્યારે આવી પહોંચી છે અને ઠેર ઠેર ગામડે ગામડે જેતપુરવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓના સૌ શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં હાજર રહી અને રથયાત્રાનું સ્વાગત કર્યું છે। સખત ગરમી અને તડકો હોવા છતાં પણ લોકોની પરબધામ પ્રત્યેની શ્રદ્ધા એટલી વધારે જોઈ શકાય છે કે લોકો કતારબદ્ધ કુરડેથી વધાવવા માટે સખત તડકામાં પણ ઊભા હતા અને આજે 140 મૂર્તિ પરબધામના પટાંગણમાં આવી પહોંચી છે। સદ્દેવદાસ